Dilipa maro prashne ek anubhav upor thin chhe ke ek divas amare katha ma javano te katha pachi prashad vicharo de ek vyakti prashad na lido ene puchva ma evu ke shama te na lido te ke a bija bhagwan no chhe ate mara bhagwan ne bija bhagwan e tamara bhagwan e ama fel ki de pelo ne anu sa no jawab shu chhe sauthi pehle jara biji vat karu which is more serious than this ana kada vadhu serious chhe અમુક વાળા સંપ્રદાયો શીખે છે કે જો તમે પ્રસાદ ન ખાઓ તો તમારું ધનોત્પન્નો થઈ જશે. અરે મારા બાપ, ન ખાવું હોય તો રહેવા દો, મારી ટોકે ન કોડાવો. ના ના, તમે પ્રસાદ ન ખાઓ, તમે આ કથામાં પ્રસાદ ન ખાઓ તો તમારું ધનોત્પન્નો. અરે આ ક્યાંથી આવો વિચિત્ર સવાલ ક્યાંથી ઉઠ્યો આ, કે કયો ઈશ્વર એવો નાલાયક હોય કે અમારો પ્રસાદ ના કહો તો મારી નાખો. ને આપણા ધર્મમાં એવો કોઈ ઈશ્વર છે નહીં, એવો નાલાયક ઈશ્વર છે નહીં. એટલે કોઈ પ્રથા નથી, કોઈ એવો આપણે સંપ્રદાય નથી એવો. પણ એ ત્યાં ઘણી વાર આ દુનિયાના માણસ છે. હવે જો ધારો કે તમે ખરેખર ચુસ્ત હો, એક સંપ્રદાયમાં ચુસ્ત હો, અને તમે કહો કે મને ખરેખર આ સંપ્રદાયની સાથે જ આપણે સંબંધ બાંધવો છે, રાખવો છે, અને બીજા સંપ્રદાય ભલે બધા ભલા હોય પણ એના ઘરના હું મારો સંપ્રદાય આ છે. ધારો કે એ રીતે તમે કહો કે ના હું આ પ્રસાદ નહીં ખાઉં, તો એમાં કાંઈ ઈશ્વર ગુસ્સે નથી જવાનો કે કંઈ કહેવાનું નથી કે બને સંપ્રદાય બદલાવો. એટલે તમે ખરેખર જો આપણો ધર્મ કહે છે તમને છૂટ છે કે નહીં મારા સંપ્રદાય પ્રમાણે, મને ઘણા લોકો એવા હોય કે હું બહારનું નહીં ખાઉં કે હું આ નહીં કરું આ દિવસે નહીં ખાઉં, તો એનો પોતાનો એની પોતાની રીત છે ધર્મ અપનાવવાની. એમાં આપણે વચમાં શું કરવા પડવું જોઈએ, દખલગીરી શું કરવા કરવી જોઈએ? એટલે હું દખલગીરી ના કરું.